મહાદેવ મંદિરની અંદર ગટરના ગંદા પાણી અને કચરો બાબતે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલનું નિવેદન. જ્યારે જ્યારે આજી નદીમાં પૂર આવે છે ત્યારે રામનાથ મહાદેવમાં કઈ પ્રકારનું વ્યવસ્થા બને છે એનાથી કોર્પોરેશનમાં આપણે સૌ પરિચિત છીએ, અને એના માટે જ આજ સવારથી જ બાંધકામમાં બધા ડિપાર્ટમેન્ટોની જોઈન્ટ ડ્રાઈવ કરી અને રામનાથ મહાદેવ મંદિર ફરીથી ચોખ્ખું થાય એના માટેની કવાયત સવારથી જ હાથ ધરવામાં આવી છે. અને સ્વાભાવિક રીતિને રામનાથ મહાદેવ રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અત્યારે આપણે હાથ ઉપર છે, એની ટેન્ડર પ્રક્રિયા નહીં થઈને વહેલા વહેલી તકે આખા આખું પરિસર રીડેવલપ થશે, ત્યારબાદ જ આ જે આજી નદીના પૂરનું પાણી જે મંદિરમાં આવે છે એ બંધ થશે. ને એના માટે જ એના કન્સલ્ટન્ટને આપણે ગયા અઠવાડિયે જ બોલાવીને સૂચના આપેલી છે, અને વહેલા વહેલી તકે એ કામ શરૂ થાય એના માટેના કોર્પોરેશનના પ્રયત્નો છે. એ ઓલરેડી આજ સવારથીને એની જ કવાયત હાથ ધરવામાં આવી છે, અને એમાં જે કોઈ પણ જગ્યાએ ટેકનિકલ અમારા સિટી એન્જિનિયર હતા એમને માર્ગદર્શનમાં જે કાંઈ પણ જગ્યાએ હોલ કરીને એને નીકળવાનો રસ્તો કરવો પડે એ ટેકનિકલ મુદ્દો છે, એન્જિનિયરોને રાતના સૂચના અપાઈ ગઈ હતી, અને આજ વહેલી સવારથી રામનાથ મહાદેવનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. સ્વાભાવિક રીતિને આખે આખું મંદિર રીડેવલપ ન થાય ત્યાં સુધી આ પ્રશ્ન નાના મોટા રહેવાના છે કે જ્યારે વધારે પાણી આજી નદીમાં આવે ત્યારે એ પાણી રામનાથ મહાદેવના મંદિરમાં ઘૂસતું હોય છે. એના માટે થઈને જ આપણે રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટના મંદિરની બે બાજુનો અડધો અડધો કિલોમીટરના ભાગને સમાવી અને એટલો રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ રીડેવલપમેન્ટ આ બંને પ્રોજેક્ટને ક્લબ કરીને આપણે વહેલામ વહેલી તકે આ કાર્યક્રમ આ શરૂ થાય અને વહેલામ વહેલી તકે આ પ્રોજેક્ટ પૂરો થાય એવા અમારા પ્રયત્નો રહેશે. ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો.